This conference will now be recorded. गुड मॉर्निंग बालको, एक मिनट हो बालको, एक मिनट खाली।
कांग्रेस वालों राहुल गांधी यार एवं बोले ओके टाटा बाय बाय खत्म सी यू आओ बाय बाय आओ तू नहीं भूत गुड आफ्टरनून मजा मा सर एकदम मजा मा हूँ मजा मा जोऊ छू मारा लीजे तमे टेंशन मा आवी जाओ જેમ કે જો હમણાં આવશો કેમ શું કરવાના છો સાવ શું છે ઓહો ઓહો લખો જો સર સ્ક્રીન શેર નથી તમે સ્ક્રીન શેર કરો અરે અરે આવું બધું થઈ ગયું યાર તો પછી આ પાછો ઓલો પેલો પ્રેમ જાગૃત થઈ ગયો ને એમાં એટલે જ કીધું તું ઝૂમ રાખો બરોબર ના ના હાલો શું પાછો ઝૂમમાં હાલો પાછો તો સર આ પેચઅપ થઈ ગયું એમ ને તમારે હે પેચઅપ થઈ ગયું ને તમારે ગો ટુ મીટિંગ સાથે પાછું હા વેરી ગુડ ક્યાં ક્યાં થી તું ગોતી આવે છે બધું ક્યાં ક્યાં થી એટલે શું એક્સપિરિયન્સ સ્પીક મે ચાન એક્સપિરિયન્સ બધા બોલતા હોય છે હું એક આજકાલના છોકરાઓ તેને કઈ ખબર નથી આજે સેટરડે છે હા વેરી ગુડ લોકો જે ગેમ રમે છે ને એ હજી તું નથી એ લેવલે પહોંચ્યો બચ્ચા હજી તું થોડોક મોટો થાય છોકરાઓ ભેગું એ ફ્રી ફાયર રમવાનું ચાલુ કર્યું છે ને એમ કે તમે લોકો રવિવારે રમવાનું છે ને એનું સેટિંગ કરવા આવ્યું મેં કીધું ભાઈ આ એ લોકો નથી ભાઈ ફ્રી ફાયર તમે નથી રમતા ને એક્શન એડવેન્ચર ગેમ
हमें बोले पना पन कैसे यार रियल लाइफ गेम्स रियल सर वेनम ट्रेलर जो यो क्या है सू जो वेनम जो यो ना बका जो वेनम टू मारा छोकरा जो सू लेट देयर बी द कार्नेज लेट देयर बी द नाम ही अच्छा કાલે એને મેં એક મસ્ત ટ્રેલર બતાવ્યું કયું બતાવ્યું બધા વિશ ડ્રેગન નેટફ્લિક્સ ઉપર જૂન 11 આવવાનું સર ડાઉનલોડ કરીને ટેલિગ્રામ માં મૂક દે ને અમે જોઈએ તો મેં તો બકા નેટફ્લિક્સ નું ઓલું સબસ્ક્રિપ્શન કરેલું છે ને એટલે ભઈ હું ડાઉનલોડ કરું તો મારા ડિવાઇસ માં ડાઉનલોડ થાય ને એ તો અચ્છા શેર નો થાય શેર તો તો નેટફ્લિક્સ વાળા બિચારા ઉઠી જાય બકા ઠીક ભાઈ નું મૂવી રિલીઝ થયું આજે તો તમે રાત્રે તો બધા જોવાના રાતે રાતે બકવાસ છે આવ જોઈ લીધું તે અરે સર મોદી છે એને તો બધી ખબર જ મોદી નો ભક્ત છે સર આપણે ભલે ને મોદી નો ભક્ત આપણે શું લેવા દે એનાથી એની પણ આ બધું કરપ્શન થી પેલા આવી જાય ને ઓકે આની કેવલ મોદી ની લાગવગ હા હા કેવલ સલમાન ખાન ના મૂવી હવે કઈ બિચારા હવે દસકો પૂરો થઈ ગયો હવે એક ને ટાઈપ ના બધા મૂવી કેટલા જોવાના ટાઈગર 3 આવવાનો હતો આ ઈ સાચું યાર અરે બાપા કેમ નહી આવે બીમાર બીમાર નથી પડી ને એવી બધી પંચાયત નથી કરતી જયારે કોક તને એવું પૂછે તો બાળકો લખાઈ ગયું તમને મારી સાથે જ લખાઈ ગયું સર નેતા પણ બાકી છે એક મિનિટ બાકી છે પૂરી જાય કર્યું ના તમે સંકેત આપવાના કીધા હે ને એટલે આ તો હું મારું કહું છું લીલી છે લીલી
એનું નામ લીલી પાડ્યું ચાલો તો લીલી કે મિલી લીલી મિલી સર નામ નું તો પૂછો માં ઘરે ઘરે જોઈ છે ઘરે ડ્રેસ ના કરી દીધા કે બહાર રખડવા ભાગી જાત ઘરે ઓ આલા પિંગરી આ કોળો છે ને એ એનું નામ લીલી પાડ્યું કોણ બધાના નામ ઈજ પાડતો સાચી વાત છે હવે બેટા તું જા મારે સમજાવવાનું હવે હવે અડધી કલાક સુધી નહીં આવતું બાય બાય તો બાળકો જુઓ હવે આપણે આપણો નેક્સ્ટ પોઈન્ટ સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને એ છે સ્ટોક આઉટ ક્વેશ્ચન્સ ઓર સેફ્ટી સ્ટોક લીથામાં એક જ ક્વેશ્ચન છે 23 જે કોમ્પ્રિહેન્સિવ ક્વેશ્ચન છે પણ આપણે થોડી પ્રેક્ટિસ કરી શકીએ વધારે એટલે મેં તમને આ વધારાનો એક એક્સ્ટ્રા ક્વેશ્ચન અહીંયા લખાવ્યો છે હવે છે શું બેઝિકલી તો કે આપણે બધાને ખબર છે કે કંપની જ્યારે એક નવો ઓર્ડર પ્લેસ કરે એને આપણે રીઓર્ડર લેવલ કહીએ છીએ તો રીઓર્ડર લેવલ જે છે ત્યારે ઓર્ડર પ્લેસ કર્યો હોય તો મેજોરિટી કેસીસમાં સ્ટોક આપણો પૂરો થાય એ પહેલા જ નવો ઓર્ડર આપણને મળી જશે અને આપણું પ્રોડક્શન પ્રોસેસ જે છે એ અનઇન્ટરપ્ટ વેમાં શું થતું રહેશે ચાલતું રહેશે પણ આવું તમે 100% શ્યોરિટીથી ક્યારે ન કહી શકો કે રીઓર્ડર લેવલે હું ઓર્ડર પ્લેસ કરીશ તો ક્યારે હું સ્ટોક આઉટ ફેસ જ નહીં કરું ઘણા બધા સર્કમટન્સીસના લીધે એવું બને કે તમે ઓર્ડર પ્લેસ કર્યો હોય પણ ઇન ટાઈમ એ ઓર્ડર તમને મળે નહીં અને તમારી પાસે જે એક્ઝિસ્ટિંગ સ્ટોક જે છે એ ખતમ થઈ જાય જેના લીધે પ્રોડક્શન પ્રોસેસ ઇન્ટરપ્ટ થાય તમારી ટ્રેડિંગ એક્ટિવિટી ટેમ્પરરીલી શટ થઈ જાય જે એક બહુ જ મોટા લોસ મેકિંગનું કામ જે છે એ થાય એ મેં તમને ઓલરેડી પાસ્ટમાં સમજાવ્યું છે કે જો પ્રોડક્શન પ્રોસેસ ઇન્ટરપ્ટ થશે તો તમે તમારા કરંટ સેલ્સને ગુમાવવાનો વારો આવશે કારણ કે તમારા ગ્રાહકે તમને જે ઓર્ડર પ્લેસ કર્યો છે એ કદાચ તમે ઇન ટાઈમ એને નહીં આપી શકો જેના લીધે કદાચ એ પોતાનો ઓર્ડર કેન્સલ કરે અને જો ઓર્ડર કેન્સલ કરે તો એ સેલ્સમાંથી તમે જે કમાવાના હતા એ પ્રોફિટનો લોસ જે છે એ તમારે સહન કરવાનો આવે એ જ રીતે ખાલી આ વસ્તુ અહીંયા જ ન અટકે બરાબર બીકોઝ ઓફ એ ગ્રાહક જે તમારી પાસેથી ગુડ્સ લીધા વગર વયો ગયો છે પોસિબલ રીસેલ જે છે કે જે સેમ કસ્ટમર પાસેથી આપણે મળી શકત કારણ કે તમારી પાસે અત્યારે ઓર્ડર નથી મળ્યો બરાબર એટલે ઓબ્વિયસલી એણે પોતાનો ઓર્ડર તમારી પાસે કેન્સલ કર્યો તો હવે એ શું કરવાનો છે તો કે હવે એ તમારા કોમ્પિટિટર પાસે જવાનો છે અને ત્યાંથી પોતાની ડિમાન્ડ જે છે એ સેટિસ્ફાય કરી લેશે નેક્સ્ટ ટાઈમ જ્યારે એને પાછા તમારા ગુડ્સની જરૂર પડશે નેક્સ્ટ ટાઈમ એને નવો ઓર્ડર પ્લેસ કરવાનો થશે બરાબર તો ઓબ્વિયસલી એ સૌથી પહેલા હવે ક્યાં જશે કોમ્પિટિટર પાસે જ જશે એટલે જે રીસેલ ની પોસિબિલિટી હતી બરાબર જે રીસેલ થઈ શકે એમ હતું એ ચાન્સ પણ તમે ગુમાવ્યો છે પ્લસ એના ગ્રુપમાંથી જે સેલ મળી શકે એમ હતું
છે તમારી એ ટૂંકમાં માઉથ પબ્લિસિટી કરી અને એ તમને નવું સેલ અપાવી શકે એમ હતો એ પણ તમે ગુમાવી દીધું. તો ઓબ્વિયસલી આ બધા રીઝન્સ ના લીધે એક રેવન્યુ લોસ, એક ઓપોર્ચ્યુનિટી લોસ તમે ફેસ કરશો. જો એને તમે રૂપીસ ટર્મમાં કન્વર્ટ કરો ને તો એ ખર્ચાને કે એ લોસને આપણે સ્ટોક આઉટ કોસ્ટ કહીએ છીએ. કે જે તમે અહીંયા જોશો કે આ કંપનીએ એ અસેસ કરી છે અને અહીંયા તમે જોશો 50 રૂપીસ પર યુનિટ આપણે લખી છે. એટલે જો સ્ટોક જે છે એ જેટલી જરૂરિયાત છે એટલો હશે નહીં અને એ સ્ટોક આઉટ પોઝિશન તમે જો ફેસ કરશો તો 50 રૂપીસ નો પર યુનિટ તમને લોસ થઈ શકે એમ છે. બરાબર. હવે આ સ્ટોક આઉટ પોઝિશન થી તમારે બચવું હોય તો શું કરવું જોઈએ? આ સ્ટોક આઉટ કોસ્ટ થી તમારે જો બચવું હોય તો એક સિમ્પલ ડિફેન્સ ની સ્ટ્રેટેજી શું છે? તો કે તમે જે લેવલે ઓર્ડર પ્લેસ કરો છો ને ઓવર એન્ડ અબાવ બફરમાં તમે થોડોક વધારાનો સ્ટોક રાખો આવી અનસર્ટેનિટી ને પહોંચી વળવા માટે, જેને આપણે સેફટી સ્ટોક કહીએ છીએ. જેથી કરીને જો કદાચ આપણો નોર્મલ સ્ટોક ઘટી જાય કે પૂરો થઈ જાય તો આપણી પાસે બફરમાં એક સ્ટોક પડ્યો હોય કે જેનો યુઝ આપણે એક્સ્ટ્રા ડિમાન્ડને કે જે અનસેટિસ્ફાઈડ ડિમાન્ડ છે એને પૂરી કરવામાં આપણે યુઝ કરી શકીએ. હવે આ બફર સ્ટોક કેટલો રાખો કે આ સેફટી સ્ટોક કેટલો રાખો એ પણ એક બહુ મોટો ક્વેશ્ચન થઈ જાય. એટલા માટે કારણ કે સેફટી સ્ટોક તમે જો રાખશો તો એટલા યુનિટ્સ તમારે કેરી કરવા પડશે. જેટલો વધારે સેફટી સ્ટોક એટલી વધારે એની હોલ્ડિંગ કોસ્ટ થશે. આ ઓલા ઈઓક્યુ જેવું થઈ ગયું કે જો ઓર્ડરિંગ કોસ્ટ ને બચાવવા જશો તો કેરિંગ કોસ્ટ વધી જશે અને કેરિંગ કોસ્ટ બચાવવા જશો તો ઓર્ડરિંગ કોસ્ટ વધી જશે. એ જ રીતે અહીંયા આપણે જો સ્ટોક આઉટ કોસ્ટ ને બચાવવા જઈએ તો સામે હોલ્ડિંગ કોસ્ટ વધારે આવશે અને હોલ્ડિંગ કોસ્ટ ઓછી કરવા જઈએ તો સ્ટોક આઉટ થવાના ચાન્સીસ જે છે એ વધી જશે. તો આપણે બેઝિકલી એક એવું લેવલ ફાઇન્ડ આઉટ કરવું જોઈએ સેફટી સ્ટોક માટેનું કે જ્યાં આ ખર્ચો જે છે એ કેવો થાય, તો કે એના મિનિમમ લેવલે થાય, ઓપ્ટિમમ લેવલે, રાધર મિનિમમ એ નહીં પણ ઓપ્ટિમમ લેવલે એ ખર્ચો જે છે એ થાય. બરાબર. એ લેવલ આપણે હવે ગોતીને આપવા કે ભાઈ ઈ લેવલ ક્યુ, કે જે લેવલે મારી સ્ટોક આઉટ કોસ્ટ અને મારી કેરિંગ કોસ્ટ એના ઓપ્ટિમમ લેવલ ઉપર ઇન્કર થતી હોય. એનો ટોટલ કરું તો અધર ઓપ્શન કરતા એ ટોટલ કેવો આવતો હોય? ઓછો આવતો. બધાને ક્લિયર બાળકો અહીંયા સુધી? યસ સર. પણ ઓબ્વિયસલી આપણે જો આ વસ્તુ ગોતવી હોય તો હવે અહીંયા સેમ સિનારિયો માં આપણે છીએ જે ઈઓક્યુ વાળા ક્વેશ્ચન માં હતા, વિથ ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ. જે વિથ ક્વોન્ટિટી ડિસ્કાઉન્ટ વાળા ક્વેશ્ચન ઈઓક્યુ ના આપણે કર્યા હતા કે જેમાં આપણે ટેબલ બનાવતા હતા અલગ અલગ ઓર્ડર નું કે ભાઈ આ ઓર્ડર જો આટલા યુનિટ નું ઓર્ડર કરશું તો આટલી કોસ્ટ થશે, આટલા યુનિટ નું કરીએ તો આટલી થશે, આટલા યુનિટ નું કરીએ તો આટલી થશે. એમાં જે સૌથી ઓછી કોસ્ટ જે લેવલે આવતી હોય એને આપણે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી કહેતા. અહીંયા આ સેમ વસ્તુ કરશું. બરાબર. પણ અહીંયા આપણે ઓર્ડર કરવાની ક્વોન્ટિટી નથી ગોતવાની, અહીંયા આપણે શું ક્વોન્ટિટી ગોતીશું? કેટલા યુનિટ્સ મારે સેફટી સ્ટોક તરીકે રાખવા જોઈએ. બરાબર. તો મને જે ઇન્ફોર્મેશન આપી છે એ પ્રમાણે ઇન્વેન્ટરી કેરિંગ કોસ્ટ 19 રૂપીસ પર યુનિટ છે અને ઓબ્વિયસલી સ્ટોક આઉટ કોસ્ટ 50 રૂપિયા છે. બરાબર છે, રાઈટ? સેલિંગ પ્રાઇસ સાથે અપરન્ટલી કોઈ લેવા દેવા આ ક્વેશ્ચન માં તો છે નહીં. હવે સેફટી સ્ટોક તરીકે કેટલા રાખવા જોઈએ એ વાત કેના ઉપર ડિપેન્ડ કરે ભાઈ? તો કે એ વાત એ વસ્તુ ઉપર ડિપેન્ડ કરે કે પાસ્ટમાં શું થયું છે. બરાબર. તો સે ફોર એક્ઝામ્પલ આપણે આ ક્વેશ્ચન નો ડેટા લઈને જ આ વસ્તુને સમજવાની ટ્રાય કરીએ કે મેં છેલ્લા 50 ટાઈમ્સ જે ઓર્ડર પ્લેસ કર્યો છે ને,
લાસ્ટ 50 ટાઈમ્સમાં જે ઓર્ડર હતો બરાબર એ ઓર્ડર્સ જ્યારે પ્લેસ કર્યો અને ઓર્ડર મળ્યો બરાબર એ ટાઈમ ફ્રેમમાં મારા જે પાસે સ્ટોક હતો એમાં કોઈ સ્ટોક આઉટ પોઝિશન ઇન્કર્ડ થઈ હતી કે નહોતી થઈ અને થઈ હતી તો કેટલી વાર થઈ હતી અને કેટલા યુનિટ્સ માટે થઈ હતી એનો એક ડેટા મારી પાસે અત્યારે છે કે લાસ્ટ 50 ટાઈમ્સ મેં જ્યારે ઓર્ડર પ્લેસ કર્યો હતો લાસ્ટ 50 ટાઈમ્સ એટલે એક હ્યુજ ડેટા થાય તેમાં સૌથી વધારે જે બન્યું છે 30 ટાઈમ્સ એવું બન્યું છે કે હું સ્ટોક આઉટ મેં ફેસ જ નહોતું કર્યું નીલ પણ 50 માંથી 10 ટાઈમ્સ એવું થયું હતું કે 200 યુનિટ જેટલા યુનિટ્સ ઘટ્યા હતા બરાબર 5 ટાઈમ્સ એવું થયું હતું કે 400 યુનિટ્સ ઘટ્યા હતા 6 ટાઈમ્સ એવું થયું હતું કે 3 ટાઈમ્સ એવું થયું હતું કે 600 યુનિટ્સ ઘટ્યા હતા અને 2 ટાઈમ્સ એવું થયું હતું કે 800 યુનિટ્સ ની ઘટ પડી કે સ્ટોક આઉટ થયું 800 થી ઉપર હું ગયો નથી એટલે મેક્સિમમમાં મેક્સિમમ સ્ટોક આઉટ કેટલું થઈ શકે છે તો કે મેક્સિમમમાં મેક્સિમમ સ્ટોક આઉટ 800 યુનિટ્સ નું થઈ શકે મારા પાસ રેકોર્ડ્સ મને કહી રહ્યું છે બરાબર એટલે એવિડન્ટલી મારે જો બફર સ્ટોક તરીકે યુનિટ્સ રાખવા હોય વધારાના સ્ટોક તરીકે ઓવર એન્ડ અબાઉ જે યુનિટ રાખું છું ઓર્ડર પ્લેસ કરતી વખતે એ સિવાય વધારે સ્ટોક રાખવો હોય તો ઓબ્વિયસલી મારું સૌથી પહેલી ચોઈસ શું હોય કે 800 યુનિટ રાખી દઉં ને વધારાના ટેન્શન મુક્ત થઈ ગયો બરાબર બહુ રેરેસ્ટ ઓફ ધ રેરેસ્ટ કેસમાં આવે સ્ટોક આઉટ થશે બરાબર 800 યુનિટ મારી પાસે બફર તરીકે પડ્યા છે સ્ટોક આઉટ પોઝિશન ઓલમોસ્ટ સર્ટેનિટીથી હું કહી શકું કે ક્યારે ઇન્કર્ડ થશે નહીં પણ માથાકૂટ શું થાય કે 800 યુનિટ્સ ને મારે શું કરવા પડે કેરી કરવા પડે બરાબર મારે જો આ કેરિંગ કોસ્ટ સાવ ઇન્કર્ડ ન કરવી હોય ને તો બેસ્ટ ઓપ્શન શું છે કે હું કોઈ સ્ટોક તરીકે રાખું જ નહીં સેફ્ટી સ્ટોકમાં નીલ કોઈ સેફ્ટી સ્ટોક જ ન હોય તો કેરિંગ કોસ્ટ જ ન થાય બરાબર તો એ ઝીરો સેફ્ટી સ્ટોક તરીકે રાખું તો ઓબ્વિયસલી કેરિંગ કોસ્ટ ઝીરો થશે ઇન શોર્ટ 800 યુનિટ્સ ના સેફ્ટી સ્ટોકે કેરિંગ કોસ્ટ એના હાઈએસ્ટ લેવલ ઉપર હશે અને સ્ટોક આઉટ કોસ્ટ એના સૌથી લોએસ્ટ લેવલ ઉપર હશે ઝીરો યુનિટ ના સેફ્ટી સ્ટોકે કેરિંગ કોસ્ટ એના લોએસ્ટ લેવલ ઉપર હશે અને સ્ટોક આઉટ કોસ્ટ કેવી થઈ શકે એના હાઈએસ્ટ લેવલ ઉપર જઈ શકાય બરાબર એટલે ખાલી આ બે એક્સ્ટ્રીમ્સ ને લઈ અને હું ડિસિઝન ન લઈ શકું કારણ કે એવા કેસીસ પણ છે કે 200 યુનિટ સુધી સ્ટોક આઉટ થયું છે 400 સુધી થયું છે 600 સુધી થયું છે બરાબર તો બેસ્ટ ઓપ્શન શું છે તો કે બેસ્ટ ઓપ્શન એ છે કે હું આ ડિફરન્ટ જે મેં સ્ટોક આઉટ પોઝિશન ફાઇન્ડ આઉટ કરેલી છે આ ડિફરન્ટ લેવલ્સ ને હું ઇવેલ્યુએટ કરું કે જો ઝીરો યુનિટ સેફ્ટી સ્ટોક તરીકે રાખું તો કેટલી કોસ્ટ ઇન્કર્ડ કરવાની આવે 200 યુનિટ ના સેફ્ટી સ્ટોકે કેટલી થાય 400 એ કેટલી થાય 600 એ કેટલી થાય અને 800 યુનિટ સે કેટલી થશે બરાબર છે બાળકો બધાને ક્લિયર હોય યસ સર યસ સર પાડી દેવું જે મેં તમને સમજાવ્યું રજક કાલે પાછું તો બાળકો હવે જે તમે લાસ્ટ યર મને નંબર ઓફ ટાઈમ્સ મારા મોઢેથી તમે જે સાંભળેલું હતું કે એ સર વોઇસ કટ થાય છે સર વોઇસ નથી આવતું
તો લાસ્ટ યર મેં તમને રાડું પાડી પાડીને કીધું તું ભાઈ કે બે સબ્જેક્ટ તમારા ગજબ ના ખુખાર હોવા જોઈએ. અને ક્યાં ક્યાં ખુખાર હોવા જોઈએ ભાઈ? સ્ટેટિસ્ટિક્સ અને અકાઉન્ટ્સ. બરાબર છે ભાઈ, બધાને સમજાણું ને ભાઈ? તો હવે તમારા સરપ્રાઈઝ વચ્ચે તમને ખબર પડશે કે પ્રેક્ટિકલ લાઈફમાં કઈ રીતે આપણે સ્ટેટિસ્ટિક્સ નો યુઝ કરી શકીશું. તો ઓબ્વિયસલી બાળકો, જે મને ક્વેશ્ચન થાય એ થાય કે આજે હું એક ઓર્ડર પ્લેસ કરું અને નવો ઓર્ડર મળે મને, એ ટાઈમ ફ્રેમ વચ્ચે એવું 100% શ્યોરિટી થી કહી શકાય કે હું સ્ટોક આઉટ પોઝિશન ફેસ કરીશ? બરાબર. અને એવું એ 100% શ્યોરિટી થી કહી શકાય કે હું સ્ટોક આઉટ પોઝિશન ફેસ નહીં જ કરું? તો કે એવું પણ નો. માનો કે તમે એક્સપેરિમેન્ટ કરી રહ્યા છો કે ભાઈ એક ઓર્ડર પ્લેસ કરું, બરાબર, જે મેં ઓબ્વિયસલી છેલ્લા 50 વાર જે ઓર્ડર પ્લેસ કર્યો છે ને, એમાંથી મેં ડેટા ફાઇન્ડ આઉટ કર્યો છે કે એવું કેટલી વાર બન્યું છે કે સ્ટોક આઉટ પોઝિશન જે છે એ મારે ફેસ કરવાની આવી જ નથી. તો કે એવું 30 ટાઈમ્સ છે. 200 યુનિટ્સ નો સ્ટોક આઉટ હોય એવું 10 ટાઈમ્સ, 400 યુનિટ નો સ્ટોક આઉટ હોય એવું 5 ટાઈમ્સ, અહીંયા 3 ટાઈમ્સ અને 2 ટાઈમ્સ. તો આના ઉપરથી હું એવું કહી શકું ને બાળકો કે ભાઈ સ્ટોક આઉટ પોઝિશન ફેસ હું કરું જ નહીં, એના ચાન્સીસ કેટલા? તો કે એના ચાન્સીસ 0.6 જેટલા. 200 યુનિટ નું સ્ટોક આઉટ ફેસ કરું એના ચાન્સીસ કેટલા? 0.2 જેટલા. 400 યુનિટ ના 0.1, 600 યુનિટ ના 0.06. પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન યાદ આવે ને ભાઈ? કઈ રીતે 0.6 ગોઈતા? ફેવરેબલ કેસીસ ડિવાઇડેડ બાય ટોટલ કેસીસ, ટોટલ ડિવાઇડેડ બાય 50. એ જ રીતે 10 ડિવાઇડેડ બાય 50. તો હોશિયાર બાળકો તમારે શું કરવું જોઈએ? લખવું જોઈએ, લખી નાખવાનું ઝડપથી, કોપી પેસ્ટ, ઝડપથી કોપી પેસ્ટ કરી લેવું જોઈએ. ઓકે સર, પછી તમને કેવું છે ને કે તમને ખબર કેમ પડશે? બરાબર. તો ફોરમ તો આ નવા જે બેચ ચાલુ થઈ છે ફાઉન્ડેશન, એમાં તારું કોઈ રિલેટિવ કેવું કોઈ છે? પાકું છે ને, કારણ કે એ છોકરીએ કાલ જમવાના ફોટા ગ્રુપમાં મૂકવાના ચાલુ કરી દીધા. અને તારી જેમ હાલો જંબા સર, હાલો જંબા સર એવા મેસેજ કરવા.
બહુ બોલતી હોય છે હજી ખબર નથી કોઈ ભવાની કરીને છોકરી છે કઈ ભવાની કે ધોની કે એવી કોઈ એક્ઝેક્ટ તો મને નામે યાદ નથી આજે મારા કોપનો ભોગ એ લોકો આજે બનશે પેલા દિવસે આજે મારો પહેલો લેક્ચર એ લોકોમાં છે અત્યાર સુધી રમઝાન ચાલુ હતો એટલે એમાં હું લેક્ચર લઈ નહોતો શકતો પણ એ વોટ્સએપ ના અંદર એ કાલથી જમવાના ફોટા મૂકવાના ચાલુ કરી દીધા એટલે મને એમ કે તારી બેન બેન હોવી જોઈએ એટલે આ લોકો જે બધા જે છે એ બધા સાવ બળદ જ છે એમ જ તું કેસ ને અત્યારે તારા ભેગા જ સર એને તમારી લોકો સાથે આમ મજા આવતી હશે એટલે એ મુક્તિ હશે તો એમ નહીં આ જાનવી આ એવું કીધું કે એની પાસે મગજ હોય એટલે ડેટ મીન્સ કે તમે બધા તો બળદ જ છો ને ના ના એવું નથી કીધું મેં ક્યાંય એવું એનો મતલબ તો ઈ થયો ને સર પણ એની પાસે તો પેલો આવવો જોઈએ ને પરમ આવું કહી દીધું તને હાલો તો આ પર્પલ કલર મારો ફેવરિટ કલર માનો એક સેવ ગાંઠિયા કરી લેવો એક મિનિટ બાળકો અમે દીકર સર ની જેમ ચાલુ કર્યું કોક નો ફોન આવે છે કોક નો ફોન આવે છે પાડ્યો સર ના ના આવે ત્યારે મારે નક્કી કરવાનું હોય વાત કરી દે સર સર મેં તો એવું કીધું કે તારી પાસે મગજ નથી મેં તને કે તું આ લોકો બધાને એવું કેવા માંગે છે કે આ લોકો પાસે મગજ નથી એમ મસ્તી કરું છું મોકલીશ તો બાળકો તમે લોકો શું સમજ્યા ભાઈ કે મારે જો વેરિયસ એક મિનિટ બાળકો ઉભા રહ્યો ગંજી પહેર્યું છે યાર મેં ટી શર્ટ લેતી આવતો જો મારે વેરિયસ લેવલ્સ ગોતવા હોય ટી શર્ટ આપ હલો 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 હું રમું છું એક જ મિનિટો બાળકો ટી શર્ટ દેજો સર ના મુખ ના દર્શન થવાના વિડિયો ઓન કરવાના તો સર હા હા સર મંગાવતા હોય ને એના થોડા મંગાવે ટીચર તો બાળકો આટલા ડિસ્કશન ઉપર તમે ઈ તો સમજ્યા ને કે મારે જો સેફ્ટી સ્ટોક રાખવો હોય તો હું ક્યાં ક્યાં ઓપ્શન વિશે વિચારી શકું તો કે કાં તો કોઈ સેફ્ટી સ્ટોક તરીકે રાખું નહીં ઝીરો યુનિટ્સ ઓર 200 યુનિટ્સ ઓર 400 ઓર 600 ઓર 800 બરાબર ને બાળકો યસ સર યસ
શું 130 એ ફ્રી થઈશ કેમ મામો આવી ગયો લે અત્યારથી ચાલુ કરી દો એમ ઓકે વાળ મારા આડાવડા ટોપી ટોપી હાલ છે તમારા થી હું એવું શરમ કરું અરે જોરદાર જોરદાર મેડમે એમ કીધું ને રેડું નાખો ખોટી રેડું નાખો મનમાં કીધું જઈશ બોલા શું ખાવું સર ડેટ્સ ખાવ છો ડેટ્સ કાળા જાંબુ ઈએ ફ્રીશ કોલ રાવણા રાવણા પોરબંદર ના બહુ મસ્ત આવે ટમેટા વાહ વાહ બહુ મીઠા હો ભાઈ બે ત્રણ સ્ક્રીનશોટ પડી ગયો તમારા ફેસ ના જાંબુ પાકેલા તો નીલ આજે સ્ટિંગ સિવાય ની વસ્તુ ખાધી યાર એ નીલ ચાદર જે કર્યું હોય આપણે ચાદર કઈ રીતે ઓઢેલી હતી એ પ્રમાણે વાળ થઈ જાય બધા શું લેવાય કે નહીં બકા સર ઓલો કિંગફા હમણાં બહુ હાલે 20-30% ની સર્કિટ લાગે લેવાય કે ના લેવાય કેટલા થઈ ગયા 8000 8500 હાલતા હતા
ઓકે એનું બીજાનું નામ તે શું કીધું બોમ્બે ઓક્સિજન એવું છે મે બી કે ની હિસ્ટ્રી માં પેલા ઓક્સિજન બનાવતા હતા બે વર્ષ થી પ્રોડક્શન બંધ કરી દીધું પણ ઓક્સિજન ના નામે કંપની આલી ગઈ છે શેર માર્કેટ નંબર ઓફ ટાઈમ્સ તમને ઈ એક્ઝામ્પલ આપે કે ઈ ટોટલી ઇરેશનલ છે એને એક્ચ્યુઅલ જમીની હકીકત સાથે એને કોઈ લેવા દેવા જ નથી યા સપ્લાય ડિમાન્ડ નો કન્સેપ્ટ જ ચાલે સાચું સર એમાં પબ્લિક ડિમાન્ડ ઉપર રહે ટ્રેડિંગ કરાય નહીં સર ઇન્વેસ્ટમેન્ટ કરાય બકા ટ્રેડિંગ તો કરીએ છીએ સર ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે કઈક એવી વસ્તુ આવી જાય તો એમાં લગાવી લેવાનું જેમ કે આ તમને જો ખબર પડી હોત અદાણી ગ્રુપ છે એમાં જીવન બની શકે એમ છે એમાં લડી લીધું હોત તો થાત સાચું પણ આમાં કોણ છે બનાવે માર્કેટ ઊંચું હોય તે પડાય નહીં ના ઓએનજીસી ગયા લોકડાઉન માં કેટલો ડાઉન હતો કે તમે જે ન કર્યું હોય ને ઈ જ વસ્તુ વધારે વધતી હોય એવું લાગે તો ઈ જ થાય હા સાચું સર અને જે કર્યું હોય ને એમાં કોઈ દી ન વધતી ત્યારે એમ જ થતું પછી તમે જયારે વેચી નાખો ને એવું તરતી વધવાનું ચાલુ કરે જાણવા મળે ત્યારથી હોય ત્યારે થોડું ઘણું આવે પણ સીએ માં મને ઘણું જે તમે લોકોએ ફાઇનલમાં આવશો ત્યાં સુધીમાં તમારું ઘણું નોલેજ અપડેટ થઈ ગયું છે પછી તો પ્રેક્ટિકલી તમારે અપ્લાય જ કરવાનું એ કેટલું સાઉન્ડલી અપ્લાય કરો છો એના પર બાકી ફાઇનલ ના સિલેબસ માં તમે બધી વસ્તુઓ સમજી લેશો સર સ્ટોક આઉટ કોસ્ટ માં 3x50 પર યુનિટ નહીં આવે હે બગા સર આ જે ફોર્થ કોલમ છે સ્ટોક આઉટ કોસ્ટ એમાં 3x50 પર યુનિટ નહીં આવે અરે યા ક્યાંથી 19 લખી નાખ્યા 19 તો યા લખવા અરે વાહ વાહ તારી પિંગરી આખું ખાલી આમ ઓલી જ નથી લોકોને અટ્રેક કરવા માટે તું ના જોવાનું કામ એ કરે વેરી ગુડ તો જો હું 0 યુનિટ સેફ્ટી સ્ટોક તરીકે રાખું તો એવી કઈ કઈ સિચ્યુએશન ઊભી થઈ શકે કે જ્યાં હું સ્ટોક આઉટ ફેસ કરું તો કે જો 200 યુનિટ ની ડિમાન્ડ વધારે હોય ને બરાબર તો એ સ્ટોક આઉટ જ થાય બરાબર કારણ કે મને સ્ટોક આઉટ તરીકે 200 આપ્યા છે બરાબર 400 યુનિટ્સ એનાથી વધારે હોય 600 યુનિટ્સ અને આવા પોસિબલ 4 કેસીસ જે છે એ થઈ શકે
અને જો આવું થાય તો કેટલા યુનિટની મને ઘટ પડે, તો કે 200 યુનિટ્સની જો ડિમાન્ડ હોય તો સેફ્ટી તરીકે તો મેં કઈ રાખ્યું જ નથી, તો 200 એ 200 યુનિટ્સ મારે ગુમાવવાના આવે, અહીંયા 400 એ 400 યુનિટ્સ ગુમાવવાના થાય, અહીંયા 600 એ 600 યુનિટ્સ ગુમાવવાના થાય, અને અહીંયા 800 એ 800 યુનિટ્સ ગુમાવવાના થાય. જો 200 યુનિટ્સ ગુમાવવાના થાય તો કેટલા રૂપિયાનો ખર્ચો થાય, તો કે એક યુનિટ 50 રૂપિયાનું છે તો 200 થાય તો 10,000, 400 થાય તો 20,000, બરાબર 600 થાય તો 30,000, અને 800 થાય તો 40,000 રૂપિયાનો ખર્ચો થાય. પણ એક્ઝેક્ટ કેટલો ખર્ચો થાય એના વિશે હું કહી શકું નહીં, કારણ કે આમાંથી કઈ ઇવેન્ટ બનશે એની કોઈ શ્યોરિટી નથી. આ બધી ઇવેન્ટ કેવી છે, પ્રોબેબિલિસ્ટિક છે, બરાબર. એટલે 200 યુનિટ, આ જે 200 યુનિટ નો સ્ટોક આઉટ થશે એવું ક્યારે થશે, તો કે મારા સેફ્ટી સ્ટોક કરતા 200 યુનિટ ની ડિમાન્ડ વધારે હશે તો, બરાબર. તો એનો મતલબ શું થયો કે આ 200 યુનિટ ની ડિમાન્ડ વધારે હોય એ 100% શ્યોરિટી નથી, એના ચાન્સીસ છે, અને એના ચાન્સીસ કેટલા છે, 0.2 જેટલા. આવા 20,000 ની કોસ્ટ થાય, બરાબર, એ પણ હું શ્યોરિટી થી કહી ન શકું. આવું તો જ થાય જો 400 યુનિટ વધારે ડિમાન્ડ હોય તો, બરાબર, અને એના ચાન્સીસ છે 0.1 જેટલા. 30,000 રૂપિયાની કોસ્ટ થાય, એના ચાન્સીસ આવું ત્યારે થાય જયારે 600 યુનિટ ની ડિમાન્ડ હોય, તો એના ચાન્સીસ છે 0.06 જેટલા, અને અહીંયા ચાન્સીસ આવે 0.04 જેટલા, બરાબર. તો આમાંથી કઈ કોસ્ટ થાય, તો અહીંયા તમારું ફાઉન્ડેશન આવે બાળકો, અને તમે ફાઉન્ડેશનમાં ભણ્યા કે જયારે એક પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન હોય અને મારે મોસ્ટ લાઇકલી પાર્ટ ને ગોતવું હોય, કે આ ડિસ્ટ્રીબ્યુશન નું એનાલિસિસ જો મારે કરવું હોય તો એની એવરેજ ગોતી લેવી જોઈએ, જે એવરેજ ને આપણે શું કહેતા હતા, એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ, પી ઇન્ટુ એક્સ કરતા હતા, એટલે આપણે એના ટોટલ જે કરી એ આપણી એક્સપેક્ટેશન બનતી. અહીંયા આ સેમ વસ્તુ થશે કે 10,000 રૂપિયાની કોસ્ટ થશે, એના ચાન્સીસ 0.2 જ છે, 0.2 થી મલ્ટીપ્લાય કરું તો ત્યાં 2000, 20,000 ઇન્ટુ 0.1 કરું તો ત્યાં 2000, આ ત્યાં 1800, અને આ ત્યાં 1600, બરાબર. તો ઓબ્વિયસલી મારી એક્સપેક્ટેડ કોસ્ટ જે છે બાળકો એ શું આવે, તો કે એ આવે આ ચારેનો ટોટલ, અને એ છે કેટલો થાય, તો કે એ થશે 7400. કેરી મારે કઈ કરવાનું જ નથી, બરાબર છે, એટલે કેરિંગ કોસ્ટ, કારણ કે નીલ સેફ્ટી સ્ટોકમાં 0 યુનિટ છે, તો 0 રૂપીસ જ મારે ઇન્કર્ડ કરવાના થાય, તો કેરિંગ કોસ્ટ 0, તો મારી ટોટલ કોસ્ટ કેટલી થાય, તો કે જો 0 સેફ્ટી સ્ટોક રાખું ને તો ઓન એન એવરેજ 7400 રૂપીસ જેટલું મારે ખર્ચો કરવાનો આવે, જો સ્ટોક આઉટ પોઝિશન ઇન્કર્ડ થાય તો. બીજી એ વસ્તુ છે કે તમે કેરિંગ કોસ્ટ ઘણી વાર ગોતી છે બાળક, અને કેરિંગ કોસ્ટ ગોતી વખતે તમે જે કાંઈ યુનિટ્સ લેતા હતા કેરી કરવાના, એને ઇન્ટુ સીસીપીયુ પીએ કરતા હતા અને 1/2 કરતા હતા. અહીંયા 1/2 નથી લીધું, શું કામ નહીં લીધું હોય, એનું રીઝન છે કે હવે આપણે જે સેફ્ટી સ્ટોક રાખવાના છે એ થ્રુ આઉટ ધ યર રાખવાના, ઓલા ઓર્ડર જેવું નથી કે ઓર્ડર આવ્યો અને પછી એમાંથી યુઝ થતું જશે તો ઓછા થતા જશે રોજે રોજ, એટલે આપણે એની એવરેજ કરી નાખીએ છીએ. અહીંયા એવરેજ કરવાની કોઈ જરૂર છે નહીં, એટલે જો 200 યુનિટ નો સ્ટોક સેફ્ટી સ્ટોક તરીકે રાખીશ તો એ થ્રુ આઉટ ધ યર મારા ગોડાઉનમાં પડ્યો જ હશે, એટલે મારે સીધું એ 200 યુનિટ ગુણ્યા 19 કરવાના આવે. હવે જો 200 યુનિટ નો સેફ્ટી સ્ટોક રાખું તો અપ ટુ 200 સુધીની ડિમાન્ડ સુધી તો મેં મારી જાતને શું કરી લીધી છે, તો કે મેં સિક્યોર કરી લીધી છે. એટલે સ્ટોક આઉટ તો થાય જો 400 યુનિટ્સ ની ડિમાન્ડ હોય, ઓર 600 યુનિટ્સ ની ડિમાન્ડ હોય, ઓર 800 યુનિટ્સ ની ડિમાન્ડ જે છે એ હોય, બરાબર. અને જો 400 યુનિટ્સ ની ડિમાન્ડ હોય તો સ્ટોક આઉટ કેટલું થાય, કારણ કે 200 યુનિટ તો મારી પાસે સેફ્ટી સ્ટોક ના પડ્યા છે, બરાબર,
તો 200 યુનિટ ની ડિમાન્ડ અમારે ગુમાવવાની આવે, અહીંયા 400 યુનિટ ની ડિમાન્ડ ગુમાવવાની આવે, ને 800 યુનિટ થાય તો 600 યુનિટ ની ડિમાન્ડ. 200 યુનિટ ની ડિમાન્ડ ગુમાવું તો કેટલા રૂપિયાનો ખર્ચો થાય? તો કે 10,000 રૂપિયા સ્ટોક આઉટ કોસ્ટ તરીકે મારે લેવાના આવે, 400 માં 20,000 અને 600 માં 30,000. પણ આવું થાય એવું જરૂરી નથી, આ પ્રોબેબિલિસ્ટિક છે. આ 10,000 ની કોસ્ટ તો જ થશે જો 400 યુનિટ ની ડિમાન્ડ હશે તો, અને 400 યુનિટ ની ડિમાન્ડ ના ચાન્સીસ 0.1 જેટલા છે. બરાબર, આ 20,000 રૂપિયાની કોસ્ટ તો જ થશે જો 600 યુનિટ ની ડિમાન્ડ હોય તો, જેના ચાન્સીસ 0.06 જેટલા છે અને આના ચાન્સીસ 0.04 જેટલા છે. એટલે જો હું એક્સપેક્ટેડ કોસ્ટ ગણું તો 1200 અને 1200 એમ થાય ને ભાઈ? એટલે ટોટલ થાય 3400. પણ એની સામે હવે મારે 200 યુનિટ્સ જે છે એ થ્રુ આઉટ ધ યર કેરી કરવા પડે. એક યુનિટ નો ખર્ચો 19 રૂપિયા છે તો ઓબ્વિયસલી 3800 રૂપિયા કેરી કોસ્ટ ના ઇન્કર્ડ કરવાના થાય. એટલે મારી ટોટલ કોસ્ટ થઈ જાય 7200, જે ઉપર કરતા કેવી થઈ જાય? ઓછી છે. ઓછી. બધાને ક્લિયર બાળકો અહીંયા સુધી? યસ સર. આટલું ગણી નાખો પેલા તો, ટેબલ બનાવો, આટલું કરી નાખો, આટલું થઈ જાય એટલે મને કયો, એટલે આગળ જોઈએ. દેખા એક ખાબ સિલસિલે દૂર તક નિગાહ ગુલ ખીલો એક પૂર્ણ પેહ દરિયા તો ફાસલે મેરી સાસો મે બસી ખુશબૂ તેરી રોશની હૈ કર રોશની કથા ફિલે
कल अगर न रोशनी के काफिले प्यार के हजार બરાબર છે બાળકો, આ જે હું કહ્યું મેં. હા સર, એકદમ પરફેક્ટ. હા સર. હા સર. સ્ટોકઆઉટ તો એટલે થયું કારણ કે આવો ઇવેન્ટ બની ને જે આગળ થઈ ગયું બતાવ્યું 200 યુનિટ સ્ટોક આઉટ થાય એ 10 વાર બને છે, 400 યુનિટ સ્ટોક આઉટ થાય 5 વાર બને છે. આ સ્ટોક આઉટ જે થયું છે 200-400 બીકોઝ ઓફ અહીંયા સેકન્ડ કોલમમાં જે ઇવેન્ટ બની છે એના ઉપર છે. આ સેકન્ડ કોલમની પ્રોબેબિલિટી લખવાની. ઓકે સેકન્ડ કોલમ. અને તો જ એટલું સ્ટોક આઉટ થઈ શકે ને, કારણ કે આટલો સેફ્ટી સ્ટોક છે તારી પાસે. એટલે પાસ્ટ માં તે જયારે ઓર્ડર પ્લેસ કર્યો હતો ત્યારે 200 યુનિટ નું સ્ટોક આઉટ થતું હતું, 200, 400, 600 અને 800 આવું છે. જો સેફ્ટી સ્ટોક માં 0 હોય તો ઓબ્વિયસલી જેટલું સ્ટોક આઉટ છે બરાબર એટલા સ્ટોક આઉટ યુનિટ્સ બને, જેટલી ડિમાન્ડ થાય એટલી રાખી. જો 200 યુનિટ હોય તો 200 યુનિટ સુધી તો તે તારી જાતને કવર કરી લીધું, એટલે આ ઇવેન્ટ બની હોય તો આ ઇવેન્ટ માં સ્ટોક આઉટ નો થાય, કારણ કે 200 યુનિટ તો તારી પાસે બફરમાં પડ્યા છે. એટલે 400, 600 કે 800 બને તો 200, 400 કે 600 ઘટે. 400 યુનિટ રાખ તો 600 અને 800 માંથી કોઈ બે ઇવેન્ટ બને તો 200 અને 400 યુનિટ ઘટા કહેવાય, કારણ કે 400 તો તારી પાસે હતા. 600 રાખ તો 800 યુનિટ થાય તો જ સ્ટોક આઉટ થાય, અને 800 રાખ તો સ્ટોક આઉટ થાય જ નહીં. એટલે જયારે હું કોસ્ટ લખું છું તો આ 10,000 રૂપિયાની કોસ્ટ જે છે એ તો જ ઇન્કર્ડ થાય ફર્સ્ટ કેસમાં, જો 200 યુનિટ્સ ની ડિમાન્ડ આવે તો, જેના ચાન્સીસ 0.2 જેટલા હતા. ઓર અહીંયા 10,000 ની કોસ્ટ જે છે એના માટે આ 400 યુનિટ થવા જોઈએ, જેના ચાન્સીસ 0.1 છે. ઓકે ડન સર. અરે ક્યાં આવી આજ સાંજે આપણે નથી મળવાના ને બાળકો ભારે હૃદય સાથે? હા તો કાલે જો એક જ લેક્ચર હોય તો બેંક, જો કાલે બે લેક્ચર હોય તો પેલા કોર્સ ને પછી બેંક.
હા હા તો દોડતા નહી હવે ના બાકી છે બધાને સમજાડો ને ભાઈ શું પતી ગયું કોને પતાવી દીધો તે ભણવાનું આ લેક્ચર હવે હવે હું કરશું અમારે આમ ફ્રી ફાયર રમવાનું સુંદર ને મારા છોકરા ભેગી હા તો અમે જાય વાત વાત ને તો હેલો અમે કેક કરી તમે રમો છો આ છોકરો જરા એના દોસ્તારો બધા વયા ગયા તો કે હવે એના મામા ને પકડાય એમ એટલે સુંદર છે અત્યારે ભેગો મારા સુંદર એકલો પિતાળો કંટાળે ને એટલે મારે જવું જ પડશે સુંદર કા કયો તમાર હાડા ને હેલો સર તમે સુંદર કેતા હોય જેઠાલાલ બીજું સમજતા હતા મારે પણ બાલ્કની માંથી યારું કઈ દેખાતું નથી સર આજ નો દિવસ જાહે કેમ અમારા થી મને ઈ જ બકા સેમ વસ્તુ યાર પણ ટ્રાય કરશું યાર આટલો જીવન માં રાતે ઓલા માં આવી જજો સિંગલ બાલ તો માં સિંગલ બાલ ગ્રુપ માં આવી જજો હા એમાં આવી જજો